હવે જે સમાચાર વિગતવાર. વિશ્વના બીજા નંબરના સૌથી મોટા એવા નર્મદા નદી પર બંધાયેલા સરદાર સરોવર ડેમનું આગામી તારીખ 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જ્યારે બીજી તરફ વર્ષોથી ન્યાયની માંગણી કરી રહેલા ડેમમાં જમીન ગુમાવનારા અસરગ્રસ્તો દ્વારા વડાપ્રધાનના આગમન પહેલા જ કેવડિયા કોલોની ખાતે ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામતા વહીવટીતંત્રમાં દોડધામ મચી જવા પામી છે. નર્મદા નદી પર બાંધવામાં આવેલા સરદાર સરોવર ડેમના ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના અસરગ્રસ્તો દ્વારા વર્ષોથી વિવિધ માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે, જ્યારે ગુજરાતમાં પણ નર્મદા જિલ્લાના અસરગ્રસ્તો દ્વારા આંદોલનો કરવામાં આવ્યા છે. અગાઉ સતત એક વર્ષ સુધી અસરગ્રસ્તો દ્વારા કેવડિયા કોલોની ખાતે ઉપવાસનું આંદોલન છેડ્યું હતું, જ્યારે ગત 18 જુલાઈના રોજ રાજ્યના મહેસૂલ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા અને શબદ શરણ તડવી અને ભાજપના અગ્રણીઓ દ્વારા અસરગ્રસ્તો સાથે ચર્ચાઓ કરી તેમના પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી ઉપવાસના પારણા કરાવ્યા હતા. જો કે હજુ સુધી તેઓની માંગણી નહીં સંતોષાતા અસરગ્રસ્તો દ્વારા વડાપ્રધાનના આગમન પૂર્વે જ કેવડિયા સરોવર પુનઃ વસવાટ એજન્સીની કચેરીના પ્રાંગણમાં ઉપવાસ શરૂ કરતા વહીવટીતંત્રમાં દોડધામ મચી જવા પામી છે.